चलो वीडियो ऑन कर दो फटाफट। જો આપણે ગુણાકાર અને ભાગાકાર ની ત્રુટી ની વાત કરી હતી, એક વખત હું હજી ઝડપથી એને સમજાવી દઉં છું, અમુક વિદ્યાર્થીઓને થોડીક તકલીફ હતી। ફરી પાછું જોઈ લો, ગુણાકાર, ગુણાકારમાં ઉદ્ભવતી ત્રુટી મારે જોઈએ છે તો મારી પાસે બે અવલોકન હતા, અવલોકન એ અને બીજું અવલોકન હતું અવલોકન B। अवलोकन A માં રહેલી ત્રુટિ ડેલ્ટા A, B માં રહેલી ત્રુટિ ડેલ્ટા B, બંનેને આપણે ત્રુટિ સાથે લખીએ તો A + or - ડેલ્ટા A અને B + or - ડેલ્ટા B, બરાબર। હવે આ બે નો આપણે ગુણાકાર કરવો છે એટલે નવું પરિણામ મળે આપણને Z, Z બરાબર A * B લખાય। चलो ए बराबर शू तो ए प्लस और माइनस डेल्टा ए, बी नी जगह पर बी प्लस और माइनस डेल्टा बी, जेड नी जगह जेड प्लस और माइनस डेल्टा जेड, बराबर। हम आपने काउंस छूटा पड़ी अह तो काउंस छूटा पड़शो पहलू पद से बीजा का बीजा काउंस ना बन्ने पद साथ गुणाश तो ए नो गुणाकार बी साथ ए बी પછી પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી, પછી આ એ નો ગુણાકાર આની સાથે થશે અને આનો ગુણાકાર આની સાથે થશે। તો પહેલા માટે વાત કરું તો પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ, હવે અહીંયા છે ને બે બે ની પાસે પ્લસ ઓર માઇનસ છે, બંનેની પાસે પ્લસ ઓર માઇનસ હોય તો આપણે એમ ગણીએ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ, બે વખત પ્લસ કહે છે કે આપણે લખીએ કેટલી વખત એક જ વખત, પ્લસ ડેલ્ટા એ ડેલ્ટા બી, ઓકે। ચલો અહીંયા છે અમારી પાસે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, આ એબી એબી બરાબર શું છે ઝેડ છે, તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર ઝેડ પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ प्लस डेल्टा ए डेल्टा बी, जेड जेड कैंसल, प्लस और माइनस डेल्टा जेड बराबर प्लस और माइनस ए डेल्टा बी प्लस और माइनस बी डेल्टा ए प्लस डेल्टा ए डेल्टा बी, ओके। हवे आज समीकरण आवे छे ने आपणे आ समीकरण वडे भागी नाखीए अने समीकरण एक कही दे तो समीकरण एक वे भागशो तो प्लस और माइनस डेल्टा जेड बाय जेड बराबर प्लस और माइनस ए डेल्टा बी एना छेद में ए बी, बदा ने अपने छेद अलग अलग आप बी डेल्टा ए छेद में ए बी प्लस डेल्टा ए डेल्टा बी एना छेद में ए बी, तो सर चलो हवे बधाने आपणे भागवानो छे तो अहींया तो एज आवशे z प्लस ओर माइनस डेल्टा z बाय z, अहींया a उड़ी जशे प्लस ओर माइनस डेल्टा b बाय b, प्लस ओर माइनस अहींया b भी उड़ी जशे डेल्टा a ना छेदमां a प्लस आने आपी दो अलग अलग तो डेल्टा a बाय a डेल्टा b बाय b, બોલો આના બરાબર શું કીધું તો આપણે અવગણી શકે સૂક્ષ્મ હોય અવગણી શકાય, રેડી તો આમને અવગણી દે તો આપણી પાસે વધે પ્લસ ઓર માઇનસ
डेल्टा जेड ना छेद मा जेड बराबर प्लस और माइनस डेल्टा ए ना छेद मा ए प्लस और माइनस डेल्टा बी ना छेद मा बी बद्दा माती आपड़े प्लस और माइनस काढ़ी ना रेडी तो फाइनली आपड़ा आंसर शू आउट है डेल्टा जेड बाय डेल्टा जेड ना छेद मा बराबर डेल्टा ए ना छेद मा ए प्लस डेल्टा बी ना छेद मा बी सभी छेद डेल्टा ए ना छेद मा ए प्लस डेल्टा बी ना छेद मा बी बराबर आप गुणाकार नो परिणाम है चलो अब हूं कोनी बात करू भागाकार भागाकार करवो એટલે z बराबर આપણે શું લખતા હતા a ના છેદમાં b z बराबर a ના છેદમાં b તો એની જગ્યાએ લખાય a plus or minus delta a b plus or minus delta b z plus or minus delta z હવે આપણે આ બે માંથી શું કોમન કાઢવાનું છે ઉપરનામાંથી બે કલમ એ કોમન કાઢી આપણે તો પ્લસ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન હા ડેલ્ટા એ બાય એ એ અહીં આવશે બી 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી અહીંયા ઝેડ કોમન લઈએ તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ આ a ના છેદ માં b એના બરાબર શું થાય z z બંને બાજુ z z ઉડી જશે તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a આ છેદ માં જે કૌંસ છે એની કેટલી ઘાત છે અત્યારે 1 એને હું ઉપર લઈ જાઉં તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય બી એની કેટલી ઘાત થાય -1 હવે આ જે પદ બન્યું આપણે એને મેં નામ આપ્યું હતું કયું સમીકરણ કીધું હતું કયો પ્રમેય કીધો હતો યાદ છે દ્વિપદી પ્રમેય દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ કરવું હોય તો શું કરવાનું છે કૌંસ એને એનો એબીસી વાળો લખવાનો એને થોડો બીજો પણ લખાય કઈક તો ચેન્જ થાય ને સર પ્લસ તો માઇનસ માઇનસ તો પ્લસ માઇનસ સર હા એને ગણવાનો એ વાળા ભાગ માઇનસ 1 ને અંદર કૌંસ માં ગણી નાખો આ જે ઘાત હોય ઘાત ને ક્યાં લઈ જવાની અહીંયા ગુણાકારમાં લઈ લેવાની ઘાત ને ગુણાકારમાં લો તો અહીંયા તો માઇનસ છે તો ઉપર અહીંયા પેલા પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ પ્લસ એની ઉલટા છે ડેલ્ટા બી બાય બી 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ હવે અહીંયા કૌંસ છૂટા પડીએ વિસ્તરણ કરીએ આનો ગુણાકાર અહીંયા થશે બંને સાથે ચલો બંને સાથે ગુણાકાર કરીએ આપણે તો ઇઝ ઇક્વલ ટુ 1 નું 1 જ રહેશે આ બોલવું એ ક્રિશ થઈ જ્યો ક્રિશ સોનવાણે કઈ નહીં સર ભૂલ થઈ ગઈ હે ભૂલ થઈ ગઈ સર તો વાંધો નહીં ચાલો 1 ને ગુણો અહીંયા પછી 1 નો બીજા પદ સાથે કરશું એટલે માઇનસ પ્લસ ડેલ્ટા બી બાય બી હવે આનો વારો છે આને અહીંયા ગુણો અને અહીંયા ગુણો તો 1 સાથે ગુણાકાર તો એ જ રહેશે ડેલ્ટા એ બાય એ હવે અહીંયા રહ્યું
डेल्टा ए बाय ए એનો ગુણાકાર માઈનસ પ્લસ ડેલ્ટા બી બાય બી સાથે આવું છે જો પ્લસ માઈનસ ડેલ્ટા એ બાય એ અને ગુણ્યા કોની સાથે છે માઈનસ પ્લસ ડેલ્ટા બી બાય બી બોલો પ્લસ માઈનસ 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 નીચે હશે પાછું માઈનસ પ્લસ ચાલો હવે પાછળનું જે પદ છે એને શું કરી શકીએ આપણે મારી પાસે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ એ વાળાને આગળ લઈ લો ડેલ્ટા એ બાય એ માઇનસ પ્લસ ડેલ્ટા બી બાય બી રેડી હવે માઇનસ પ્લસ છે એમ મેં કીધું ત્યારે તમને તે પ્લસ માઇનસ કરીએ માઇનસ પ્લસ કરીએ બરાબર એનાથી ફરક પડવાનો નથી તો બધામાંથી શું થશે પ્લસ ઓર માઇનસ નીકળી જશે હા તો સમીકરણ શું વધશે ડેલ્ટા ઝેડ ના છેદમાં ઝેડ બરાબર ડેલ્ટા એ ના છેદમાં એ પ્લસ ડેલ્ટા બી ના છેદમાં બી તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી રેડી આ ફાઇનલ સમીકરણ મળી ગયું ચાલો હવે કોઈને કઈ તકલીફ હોય બોલી દો સર સર કોણ બોલ્યું હા ભાઈ બોલ ડેલ્ટા બી બાય બી છે હા ન્યા નિશાની કઈ રીતે ચેન્જ થઈ છે પડવાનો જે વખત જો અહીંયા આગળ શું છે એકમાં પહેલા પદમાં આવું છે ધારો કે પહેલું પદ આવું છે x ને બીજું પદ છે y અહીંયા પ્લસ ઓર માઇનસ છે અને અહીંયા માઇનસ પ્લસ છે ધારો કે અત્યારે હું ખાલી એમ સમજુ કે x માઇનસ પ્લસ y છે બરાબર તો આનો મતલબ શું થયો x માઇનસ y બીજો મતલબ શું થયો x પ્લસ y રેડી હવે ધારો કે x બરાબર છે આપણી પાસે 5 અને y બરાબર છે 2 તો એ પહેલા હું કરું x માઇનસ y પછી કરું x પ્લસ y તો આનો જવાબ કેટલો આવે બોલ તો x માઇનસ y પહેલો 3 ને બીજો 7 આ 3 ને બીજો કેટલો 7 હવે હું અહીંયા આગળ માઇનસ પ્લસ મૂકી દઉં પ્લસ માઇનસ મૂકી દઉં છું બરાબર તો હવે આવું થશે પ્લસ x માઇનસ y માઇનસ x પ્લસ y હવે કેટલો જવાબ આવશે બોલ તો 3 પહેલામાં 3 બીજામાં માઇનસ 3 માઇનસ 3 મતલબ એક વખત જવાબ પ્લસ માં આવે છે ને એક વખત કેમ આવે છે માઇનસ માં હવે આ આ પહેલું ને લીધો આ સ્ટેપ એને હું બીજું કરી દઉં બીજાને પહેલું કરી દઉં કે ફરક પડે નહીં ચાલો હા ખબર પડી ગઈ ચાલો હવે કોઈને કઈ સુજલ ના સર થેન્ક યુ સુજલ બોલો બોલ ભાઈ કે તકલીફ હવે ના ના નથી ને નહીં નહીં ઓકે અને બીજી વસ્તુ
દરેક વિદ્યાર્થીને લાગુ પડે છે ભાઈ. લેક્ચરનો ટાઈમ છે ને 8 વાગ્યાનો છે. આપણે કેટલા મિનિટ સુધી રાહ જોઈએ છે? 8 ને 5 સુધી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે 8 ને 11 જોઈન્ટ થયા છે, ઘણા 8 ને 12 અથવા 8 ને 15 આજુબાજુ આવ્યા છે, ઘણા એવા છે 8 ને 20 આવ્યા છે. એટલે સવારે થોડું વહેલા ગુડ મોર્નિંગ કરો, બરાબર. ચોમાસાનો ઋતુ છે, વાતાવરણ ઠંડુ ઠંડુ લાગતું હોય, સુવાનું મને થતું હોય, ઘણું બધું થતું હોય, પણ અત્યારે ઇમ્પોર્ટન્ટ આપણા માટે આ છે, બરાબર. એટલે બને ત્યાં સુધી 8 વાગે જોઈન્ટ થઈ જવાય એવો પ્રયત્ન કરો. ચાલો હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ. નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે સાર્થક અંકો. તમે કેમેસ્ટ્રીમાં મારા ખ્યાલથી ભણ્યા છો. હા સર. હા સર. સાર્થક અંકો જેને સિગ્નિફિકન્ટ નંબર કહે છે, બરાબર, અથવા સિગ્નિફિકન્ટ ફિગર્સ તરીકે ઓળખાય. હવે જો આપણે કોઈ પણ માપન લઈએ ને તો દરેક માપન ની અંદર કઈક ને કઈક ત્રુટિ તો હોય જ. એવું તો જરૂર નથી કે 100% માપન કેવું હોય, સાચું હોય, બરાબર ને. તમે કોઈ પણ માપન કરશો તો એ માપનમાં કઈક ને કઈક શું આવશે, ત્રુટિ આવશે. હવે આ જે માપન છે એ માપનમાં રહેલી જે ત્રુટિ છે ને એ ત્રુટિને આપણે સ્પષ્ટ થાય ને એ રીતના, મતલબ માપન છે ને એને આપણે સચોટતાથી દર્શાવવું પડે, બરાબર. માપનને કેવી રીતે દર્શાવવું પડે? સચોટતાથી દર્શાવવું પડે. તો હવે આપણી પાસે ધારો કે કોઈ પણ માપન કર્યું આપણે, કોઈ વસ્તુને આપણે માપી, તો એ માપન ની અંદર કેવા અંકો હશે? તો માની લો તમે કોઈ માપન કર્યું છે, તો આ માપન ધારી લો કે કોઈ સંખ્યા છે, બરાબર. હવે એ સંખ્યામાં શું હશે? તેમાં બે વસ્તુ હશે. બે વસ્તુમાં એક હશે ચોક્કસ અંક અને બીજું હશે અચોક્કસ અંક, બરાબર. એક કયો અંક? ચોક્કસ અંક. અને બીજો કયો અંક? અચોક્કસ અંક. ચોક્કસ અંક જે છે ને એને કહેવાય વિશ્વસનીય અંક, અને અચોક્કસ અંક જે છે એને કહેવાય અવિશ્વસનીય અંક, બરાબર. ચોક્કસ અંક અને બીજો કયો? અચોક્કસ અંક, જેમાં એક છે તમારી પાસે વિશ્વસનીય અને બીજો કયો કીધો? અવિશ્વસનીય. હવે માનો કે આપણે કોઈ પણ વસ્તુનું માપન કરીએ છીએ તો એ માપન દર્શાવતી જે કઈ સંખ્યા હશે ને એ સંખ્યાની અંદર ચોકસાઈ પૂર્વકના અંક તો હશે જ, પણ એની સાથે સાથે પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવો એક અંક હશે. કોઈ પણ રાશિના માપનમાં ચોક્કસ અંકની સાથે સાથે પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંક દર્શાવવામાં આવે છે. તો આવી જે સંખ્યા બનશે ને એ સંખ્યાને કહેશું આપણે સાર્થક સંખ્યા. આવી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. અને તેમાં આવતા અંકોને સાર્થક અંક કહેવાય. દાખલા તરીકે જો માની લો કે આપણી પાસે કોઈ સંખ્યા લઈ લે તો એમની અંદર કોઈ પણ સંખ્યા હોય ને એ સંખ્યાની અંતે આવતો જે છેલ્લો અંક હશે ને એ અનિશ્ચિત અથવા અવિશ્વસનીય અથવા અચોક્કસ હોય.
માની લો કે મેં કોઈ વસ્તુનું માપન કર્યું, દાખલા તરીકે કોઈ વસ્તુની લંબાઈ માપી, આપણે લંબાઈ માપતા મને આવો આન્સર આવ્યો 7.45 સેન્ટીમીટર, બરાબર 7. કેટલો આવ્યો? 45 સેન્ટીમીટર. તો આ 7.45 સેન્ટીમીટરમાં છે એમાં આ 5 નંબરનો જે અંક છે ને છેલ્લો અંક, એ કેવો કહેવાય? અચોક્કસ કહેવાય. કેમ? દાખલા તરીકે હું કોઈ બીજા વિદ્યાર્થીને એમ કહું કે તું લંબાઈ માપતો, તો એ લંબાઈ માપશે ને, તો એની લંબાઈ ધારો કે આવી કેટલી? 7.44 સેન્ટીમીટર. હું ત્રીજા વિદ્યાર્થીને પકડું ને એને કહું તું લંબાઈ માપતો, તો એની લંબાઈ આવી ધારો કે 7.46 સેન્ટીમીટર. તો ડિફરન્સ કયા અંકમાં આવ્યો છે? છેલ્લા. ડિફરન્સ કયા અંકમાં આવે છે? છેલ્લા અંકમાં આવશે. કોઈને માપવાનું કહીએ ધારો કે, અને આવું માપન થાય, માન લો કે 7.30 સેન્ટીમીટર, આટલો મોટો ડિફરન્સ આવી શકે? વસ્તુ એક ને એક જ છે, બરાબર? વસ્તુ, માનો કે મેં તમને એમ કીધું આ મારી પાસે અત્યારે લખવા માટેની પેન છે, આ પેનની લંબાઈ માપવાની એમ કહું, તો બધા માટે વસ્તુ તો કેવી થાય? એક જ થાય. તો વસ્તુ એક હોય તો લંબાઈમાં ડિફરન્સ આવે, પણ માઇનોર ડિફરન્સ આવે, સમજ્યા? એક સાથે આટલો મોટો ડિફરન્સ આવે નહીં. જે કઈ પણ ડિફરન્સ આવે કેવો આવે? ખૂબ માઇનોર ડિફરન્સ આવે. આ પછી કોઈ આમ ઊંઘતા ઊંઘતા માપતું હોય તો થોડું ઘણું આમ તેમ થાય, બરાબર? એ આપણે પેલા સમજાતા વ્યક્તિગત ત્રુટિ કહેવાય, બરાબર? એટલે આ માપ કેવું બની જાય? ખોટું. તો જે માપન કરીએ છીએ એ માપનમાં કયા અંકમાં ભૂલ આવશે? અચોક્કસ અથવા તો અવિશ્વસનીય અંક કહેવાય, બરાબર? તો છેલ્લો અંક જે છે એ અવિશ્વસનીય છે, પણ એને કાઢી તો નથી ને, એને તમે કાઢી નાખો. દાખલા તરીકે આ 7.45 લીધું હતું, મેં જગ્યાએ માપ કરો 7.4, 44 ને 7.4 અને 7.4, બધાને 4 થઈ ગયા, એ સેમ થઈ ગયું. પણ આ વસ્તુ કેવી થઈ ગઈ? ખોટી. કેમ ખોટી? કે 4 છે નો મતલબ 40 થાય, 4 નો મતલબ શું થાય? 40. અને આપણે હતા કેટલા અહીંયા? એકમાં 45 હતા, એકમાં 44 હતા, એકમાં 46 હતા, તો 4-6 એમ ડિફરન્સ આવે ને, ભલે 0.04 નો આવે, 0.05 નો આવે, પણ ડિફરન્સ તો ડિફરન્સ જ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે છેલ્લો અંક છે ભલે અચોક્કસ છે, પણ અર્થપૂર્ણ છે. કેવો છે? અર્થપૂર્ણ અંક છે, એનું કઈક તો કામ છે જ તે ત્યાં. તો આ જે સંખ્યા તૈયાર થાય એની સંખ્યાને શું કહેવાય? સાર્થક સંખ્યા કહેવાય. અને એની અંદર આવતા જે અંકો છે એ અંકો એને શું કહેવાય? સાર્થક અંક કહેવાય, બરાબર? હવે તમે, મેં કીધું ને કેમેસ્ટ્રીમાં તમે શીખા છો, એટલે મારે બહુ વધારે ઝડપથી તમને ટૂંકમાં ખ્યાલ આવતો જ હશે, પણ વધારે સમય એમાં નહીં લાગે. હવે સાર્થક અંકો જે છે તેને નક્કી કરવાના નિયમો છે. કોને સાર્થક અંક ગણવા અને કોને ન ગણવા એના માટે ખાસ કરીને અહીંયા નિયમો છે. તેમાંથી આપણે શરૂઆત કરીએ નિયમ નંબર 1. પહેલો નિયમ એવો આવશે કે ભાઈ બધા જ શૂન્યતર અંક સાર્થક અંક છે. બધા જ શૂન્યતર અંક સાર્થક અંક છે. તો શૂન્યતર અંક એટલે શું? તો કે શૂન્ય સિવાય. કેવા? આ શૂન્યતર નો મતલબ શું થયો? શૂન્ય સિવાય, બરાબર? શૂન્ય સિવાય ના બધા જ અંક કેવા આવશે?
सार्थक अंक आवशे। बीजू दाखला तरीके पहला तो एक एक्साम्पल लै ले, मान लो कि आपणे लिखू भाई 12, 35, 78 तो आमनी अंदर एमां केटला सार्थक अंक छे? આમાં શૂન્ય સિવાયના જેટલા પણ આવતા બધા શું છે? 6 સાર્થક છે, તો કેટલા છે? 6 6 સાર્થક છે. કયા કયા? 1 2 3 4 5 7 8 વેરી ગુડ. ચાલો બીજો નિયમ લે, બે શૂન્યતર અંક હોય ને એની વચ્ચે આવતા શૂન્ય એને તમારે સાર્થક અંક ગણવાનો છે. એ પછી સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય કે દશાંશ ચિહ્ન વગરની હોય, બરાબર. બે શૂન્યતર અંકની વચ્ચે આવતો શૂન્ય સાર્થક અંક છે. ચલો માની લો કે હું કોઈ સંખ્યા લઈ લઉં છું અહીંયા 1.005, ઓલામાં કેટલા સાર્થક અંક છે? 4 4 4 4. કયા કયા? 1 1 0 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
એક આપો મજા આવે છે આપણને. ચાલો દાખલા તરીકે આવું છે તો એની જગ્યાએ આવું પણ હોય શકે 12 70 70 પછી સોરી 7 પછી 2 0 5 બીજો નિયમ યાદ રહેશે, બે શૂન્ય ગણાંક ની વચ્ચે આવતા શૂન્ય એ કેવા છે? સાર્થક અંક છે. કોણ છે ભંગાર પસ્તી વાળા? પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યા હોય ને એને એની અંતે આવતા શૂન્ય એને તમારે સાર્થક અંક ગણવાના નથી. એવી સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યા અથવા તો દશાંક ચિહ્ન વગરની સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યામાં અંતે આવતા શૂન્યો સાર્થક અંક નથી. માની લો કે હું લખું 1 2 3 0 0, આમાં કેટલા સાર્થક અંક? 3. કયા કયા 3? 1 2 3 1 2 3 બીજા બધા બોલે છે આપણે કામ બોલવું પડે ખોટું. સવાર સવાર માં એક તો ખાધું ન હોય તમે લેક્ચર માં બેસી ગયો એમાં પછી એનર્જી વેસ્ટ થઈ જાય અમારી. હવે માની લો કે કદાચ હું એમ કહું કે ભાઈ એક એકમ માંથી આપણે બીજા એકમ માં જઈએ તો જો આવું થાય, માનો કે હું તમને આજ કહું, ધારો કે 123 માનલો કે આ મીટર છે એને હું સેન્ટીમીટર માં ફેરવું તો મીટર ના સેન્ટીમીટર કેટલા? 100 વડે મેં ગુણી નાખ્યું બરાબર, આ થઈ ગયું મારું સેન્ટીમીટર. હવે આમાં કેટલા સાર્થક અંક? પેલામાં 3 3 3 3. પછી આમાં બાજુમાં કેટલા? 3 3 3 3. તો પાછળ જે શૂન્ય આવે છે એ શૂન્ય એ સાર્થક અંક ગણાય? નહીં. વેરી વેરી. હવે માની લો કે એક કરતા નાની સંખ્યા છે, દશાંક ચિહ્નો વાળી સંખ્યા, પણ કેવી?
एक करता नानी दशांश चिन्ह वाली संख्या मा दशांश चिन्हनी जमणी बाजुए परंतु प्रथम शून्येतर अंकनी डाबी बाजुए आवता शून्यो सार्थक अंक नथी। दशांश चिन्ह वाली संख्या लेवानी छे, एमां पॉइंट थी तमारे कई बात जोवा आवशे जमणी बाजुए, पण एनी अंदर आवता प्रथम शून्येतर अंक, એટલે સમજો કે આવું છે 0.001234. ચાલો આ દશાંશ ચિહ્ન છે અહીંયા પોઈન્ટ પોઈન્ટ થી કઈ બાજુ જવાનું જમણી બાજુ જમણી બાજુએ જતા પ્રથમ શૂન્યતર અંક એટલે શૂન્ય સિવાયનો અંક આવી ગયો તો આ અંકની ડાબી બાજુએ આવતા બધા શૂન્ય સાર્થક અંક ગણાય નહીં નહીં ના ગણાય તો પછી કેટલા સાર્થક નહીં 4 કયા કયા 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ચાલો હવે માની લો કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે બરાબર સંખ્યા કેવી છે દશાંશ ચિહ્ન વાળી દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતે આવતા શૂન્ય અથવા તમે એમ પણ વિચારી શકો અંતિમ શૂન્ય તર અંક પછી જે શૂન્ય આવતા હોય ને એ શૂન્ય એ સાર્થક અંક છે બરાબર અંતે આવતા શૂન્ય એ શું છે સાર્થક અંક છે જસ્ટ એક્ઝામ્પલ લે માનો કે 3.5000 બોલો આમાં કેટલા સાર્થક અંક છે 5 સાર્થક અંક છે કયા કયા 5 છે 3500 ચલો 5 સાર્થક અંક થઈ ગયા છે બરાબર લેક્ચર મીટિંગ ટાઈમ પૂરો થવા આવ્યો છે એટલે પૂરો થાય એટલે ફરી પાછું ઝડપથી જોઈન કરી લેવું અમુક પાછા બ્રેક પડે ને એમાં જમવા ગયા લે નાસ્તો કરો એક નાસ્તો કરો થોડી પડે સરને ક્યાં ખબર છે અને એવું નહીં કરતા પાછા જો ચાલો નિયમો આપણે ફરી પાછા જોઈ લે હવે છે ને તકલીફ અહીંયા એક છે જો અહીંયા આપણે એમ લીધું અંતે આવતા શૂન્ય છે ને એ સાર્થક અંક છે બરાબર પણ આગળ આપણે ઉપરના આ મુદ્દામાં જુઓ તમે એમાં એમ કીધું કે અંતે આવતા શૂન્ય છે ને એ સાર્થક અંક નથી જો અહીંયા એટલે કુછ અંતે આવતા શૂન્ય એ સાર્થક અંક નથી મતલબ એવો થયો કે પોઈન્ટ વગરની સંખ્યા હોય ને તો અંતે આવતા શૂન્ય તમારે સાર્થક ગણવાનું નથી